મોરબીમાં 12મી શરીફ એટલે જશ્ને ઈદ મિલાદુન નબીની શાનદાર ઉજવણી કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘેર ઘેર કલાત્મક રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, ત્યારે મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં 12મી શરીફ ઈદે મિલાદુન નબીની શાનમાં બાવા અહેમદ શાહ કમિટી દ્વારા છેલ્લા 20 વર્ષથી શાનદાર વાયદ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં મોરબીના મશહૂર મૌલાના આદમ બાપુ પોતાની જોશીલી જબાનમાં વાયઝ શરીફમાં હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જીવનચરિત્ર વિશે મુસ્લિમ બિરાદરોને માહિતગાર કરે છે. આ વાયઝ શરીફમાં હનીફભાઈ હાજી, ગુલામભાઈ કાશમાણી ઉર્ફે મમુ ડાડી, ફારૂકભાઈ કચ્છી, હાજી નૂર મહમ્મદભાઈ કાસમાણી તેમજ બાબા અહેમદ શાહ કમિટીના પ્રમુખ ઓસમાણભાઈ, અલ્લાનભાઈ દેવાણી સહિતના નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોરબીના આજુબાજુ વિસ્તારના મુસ્લિમ બિરાદરો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. નબીના આજે 20 વર્ષથી આ એક ધારા વાઈસ શરીફ કરવામાં આવે છે અને હું મૌલવી આદમ, જે આ લત્તાના અંદર તમામ લોકોએ બહુ જ મારી મોહબ્બતથી મને અહીંયા બેસાડેલ અને હર સાલ ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો જિક્ર કરી છે અને આ જિક્રને બરકતથી આખા મહેલાના અંદર બરકત અને રહમત કે આ તમને જોશો, તમને એમ લાગશે કે ઈદે મિલાદુન નબીના બરકતથી આ મહેલાના અંદર તમામ લોકોના પર રોશની